Hello friends, is Recursion function આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. લેક્ચરનો મેઇન ટોપિક છે રિકર્ઝન. રિકર્ઝન સમજવામાં ઘણાને ખૂબ ટફ પડે છે, પણ અહીં તમને એકદમ શાંતિથી એકદમ સરળતાથી સમજાવવાનું છે અને ખૂબ ઇઝી ટોપિક છે. યુઝર ડિફાઇન ફંક્શનના જે જૂના આગળના ફંડામેન્ટલ્સ છે તમને યાદ કરાવવાના છે, યાદ થઈ જશે અને તમને એમને આવડી જશે. કોઈપણ જાતની ટેન્શન ચિંતા કર્યા વગર રિકર્ઝન શીખવાની બહુ જ મજા આવશે. ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધા છે, સો સ્ટાર્ટ કરીએ. પહેલાં એ સમજવાનું છે કે ફંક્શન જ્યારે કોલ થાય છે ત્યારે ઘણા બધા મલ્ટિપલ ફંક્શન્સ થાય તો ફંક્શન કોલ ક્યાંથી ક્યાં થાય છે, એનું કંટ્રોલ ફ્લો ઓફ કંટ્રોલ પ્રોગ્રામ કાઉન્ટરની અંદર કેવી રીતે થાય છે એ જોવાનું છે. ખાલી સમજી લઈએ ખૂબ ઝડપથી કે મેઇનની અંદર ફંક્શન વન જ્યારે કોલ થયું ત્યારે ફંક્શન વનની ડેફિનેશન આ તમે જોઈ રહ્યા છો પોઈન્ટરથી, અહીં કોલ થાય છે. ફંક્શન વન એક્ઝિક્યુટ થઈ જાય તો ફ્લોનો કંટ્રોલ પાછો પહોંચે છે અહીંયા. ત્યારબાદ ફંક્શન ટુ જ્યારે કોલ થાય, તમે ડોટેડ લાઇનથી જોઈ શકો છો, ફંક્શન ટુમાં જ્યારે કંટ્રોલ થાય છે ત્યારે ફંક્શન કોલ થાય છે. ફંક્શન ટુનું એક્ઝિક્યુશન પૂરું નથી થયું અને ત્યાં જ ફંક્શન ટુ ફંક્શન થ્રીને કોલ કરે છે, એટલે અહીં આ નવો કોલ થાય છે જે અહીં ફંક્શન થ્રીને કોલ કરે છે. ટૂંકમાં કહેવાનું એવું છે કે ફંક્શન ટુએ ફંક્શન થ્રીને કોલ કર્યું છે તો ફંક્શન થ્રી પહેલાં એક્ઝિક્યુટ થશે. ફંક્શન થ્રીનો કંટ્રોલ જ્યારે અહીંયાથી પાછો આવશે ફંક્શન થ્રી પૂરું કરીને, ત્યારબાદ જ ફંક્શન ટુનું કામ પૂરું થશે. એક ટૂંકમાં કહેવાનું કે ફંક્શન ટુ ત્યાં સુધી પૂરું ના થઈ શકે જ્યાં સુધી ફંક્શન થ્રી એનું કામ પૂરું કરીને નહીં આપે. તો આમ ફંક્શન થ્રી જ્યારે રિટર્ન કરશે એનું કામ પૂરું થશે, પછી ફંક્શન ટુ રિટર્ન કરશે અને પછી ફંક્શન ટુ અહીંયા કામ પૂરું કરશે. ફરીથી ફંક્શન વન જ્યારે કોલ થાય ત્યારે તમને આ કોલ જોઈ શકો છો, ફંક્શન કોલ વન કોલ થશે, એક્ઝિક્યુટ થશે અને પાછું ફરશે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો થાય ફ્રેન્ડ્સ કે ફંક્શનની ડેફિનેશન એક્ઝિક્યુટ થતી હોય જ્યાં સુધી એનો છેલ્લો કર્લી બ્રેકેટ પૂરો ના થાય ત્યાં સુધી ફંક્શન કન્ટિન્યુ રહે છે, એનું એક્ઝિક્યુશન કન્ટિન્યુ રહે છે. નેસ્ટિંગ ઓફ ફંક્શન, એક ફંક્શન બીજા ફંક્શન કોલ કરે, બીજું ત્રીજાને ત્રીજા ચોથાને નેસ્ટિંગ ઓફ ફંક્શન કહેવાય છે. સો વેન અ ફંક્શન કોલ ફંક્શન ઇન ટર્ન કોલ્સ અનધર ફંક્શન દેન અ પ્રોસેસ કોલ ચેનિંગ ઓફ ફંક્શન કોલ થાય છે. અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે ફ્રેન્ડ્સ કે સ્ક્વેરરૂટ નામનું ફંક્શન છે અને ચેક નામનું ફંક્શન છે. આ ચેક છે, આ સ્ક્વેરરૂટ ફંક્શન છે. સ્ક્વેરરૂટ આપણે પોઝિટિવ નંબર્સનું શોધવાનું હોય છે, પ્લસ નંબર્સનું, ધન સંખ્યાઓનું. તો આપણે અહીં એક નંબર ઇનપુટ કર્યો છે, ચેક ફંક્શન કોલ થાય છે. એ ચેક ફંક્શનની આર્ગ્યુમેન્ટ કોલ બાય વેલ્યુથી એનને મળે છે. આ અહીં પણ એન જ છે. આ એનને મળ્યા પછી ચેક કરવામાં આવે છે, જો એન પોઝિટિવ હોય તો અને માત્ર તો જ સ્ક્વેરરૂટ ફંક્શનને કોલ કરવામાં આવે છે. એટલે અહીંયા જો નંબર 3 આપ્યો હશે તો સ્ક્વેરરૂટ ફંક્શન કોલ થશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ફંક્શન અહીંયાથી અહીંયા આર્ગ્યુમેન્ટ્સ પાસ થાય છે અને એ ફંક્શન જ્યારે કોલ થાય ત્યારે એનું કામ પૂરું કરીને જ અહીં રિટર્ન કરે છે. જો નહીં થાય ફંક્શન કોલ તો આન્સરમાં 00 આવશે અને આન્સર 00 પ્રિન્ટ થઈ જશે. ટૂંકમાં કહેવાનો મતલબ ચેક ફંક્શને કોલ કર્યું, મેઇન ફંક્શને કોલ કર્યું ચેક ફંક્શને કોલ કર્યું સ્ક્વેરરૂટ ફંક્શનને. સ્ક્વેરરૂટ ફંક્શન મેઇનમાં રિટર્ન નહીં કરે, ધ્યાન રાખશો. સ્ક્વેરરૂટ ફંક્શન ચેકને જ રિટર્ન કરશે, કારણ કે ફંક્શન કોલ ઇઝ રિપ્લેસ બાય ઇટ્સ રિટર્ન વેલ્યુ, જે આપણે આગળ બહુ સારી રીતે ડિસ્કશન કર્યું છે. એટલે મિત્રો, આ ફંડામેન્ટલ ખૂબ જ સારી રીતે યાદ રાખજો, કારણ કે એનો આપણે આગળ બહુ જ સારી રીતે ઉપયોગ કરવાનો છે. ફંક્શન કોલ ઇઝ રિપ્લેસ બાય ઇટ્સ રિટર્ન વેલ્યુ, બરાબર છે? બસ, તો આ યાદ કરવાનું હતું. બીજી એક વસ્તુ, ફંક્શન જેટલી વાર કોલ થશે એટલી વાર એ એક વેલ્યુ રિટર્ન કરી શકે છે, એક કરતાં વધારે વેલ્યુ રિટર્ન કરી શકતું નથી. એ ફંડામેન્ટલ યાદ રાખશો. અને ફંક્શન જ્યાં કોલ થાય છે ત્યાં જ રિટર્ન થાય છે, આ બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખશો તો આપણે રિકર્ઝન સમજવામાં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. રિકર્ઝન શું છે સમજી લઈએ. રિકર્ઝન ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ નેસ્ટિંગ ઓફ ફંક્શન. એટલે ફંક્શન, એક ફંક્શન બીજાને બીજું ત્રીજાને કોલ કરે એનો આ સ્પેશિયલ કેસ છે. સ્પેશિયલ કેસમાં સ્પેશિયલ શું છે સમજીએ. ડેફિનેશનમાં એનું લખેલું છે કે વેન અ ફંક્શન કોલ ઇટ સેલ્ફ ઇન ઇટ્સ ડેફિનેશન ઇટ ઇઝ કોલ્ડ રિકર્ઝન. ફંક્શન પોતે જ પોતાને કોલ કર્યા કરે છે. મિત્રો, આમ તો સાંભળવામાં જ ઓકવર્ડ લાગે કે ફંક્શન પોતે પોતાને કોલ કરે તો પૂરું ક્યારે થાય. તો મિત્રો, એ જોવાનું છે કે જો ફંક્શન પોતાને કોલ કર્યા જ કરે તો એ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ કોલ કર્યા જ કરે છે.
એનો અંત આવતો નથી, પણ જો એને સારી રીતે સિસ્ટમેટિકલી ઉપયોગ કરવામાં આવે તો આ ખૂબ જ હેલ્પફુલ અને ખૂબ જ અણીદાર હથિયાર છે એવું કહી શકાય. એકચ્યુઅલી વેન અ ફંક્શન ઇઝ કોલ્ડ, એવરી ટાઈમ ન્યૂ કોપી ઓફ ધ ફંક્શન ઇઝ કોલ્ડ, ઇટ મીન્સ એવરી કોલ હેઝ ડિફરન્ટ મેમરી લોકેશન્સ ઓફ ઓલ ઇટ્સ લોકલ વેરિયેબલ્સ. આ શબ્દ કદાચ તમને અત્યારે, આ સ્ટેટમેન્ટ અત્યારે બહુ સારી રીતે તમને સમજ નહીં પડે તો ટેન્શન ના કરશો, આ સમજવા માટે જ પાછળ ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધેલા છે. અને એક્ઝામ્પલ્સમાં શું થાય છે તમને ગ્રાફિકલી બતાવીશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે રિકર્ઝન એકચ્યુઅલી ફંક્શન કોલ કેવી રીતે કરે છે અને એની અંદર વેરિયેબલ્સની શું સ્થિતિ હોય છે. એ પહેલાં લૂપને સમજવું થોડુંક જરૂરી છે. ફેક્ટોરિયલ ઓફ અ નંબરનો પ્રોગ્રામ છે, કોઈ પણ નંબરને દાખલા તરીકે 3 હોય તો 1 × 2 × 3 1 × 2 × 3, તો જે નંબર હોય એ નંબર સુધી 1 to n મલ્ટિપ્લિકેશન એને ફેક્ટોરિયલ કહેવાય છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ f=1 ઇનિશિયલાઇઝ કરેલું છે અને f=f(i) કરેલું છે, એટલે કે આઈની વેલ્યુ 1, 2, 3, 4 જ્યાં સુધી આપશું ત્યાં સુધી એ બદલાયા કરશે અને આમાં ઓવરરાઈટ થશે. કહેવાનો મતલબ એ છે કે અહીંયા આઈની વેલ્યુ 1, 2, 3 થશે અને એફની વેલ્યુ જે પ્રમાણે આન્સર આવે છે એ પ્રમાણે મલ્ટીપ્લાય થઈને વધ્યા કરશે. આઈની વેલ્યુ 1 ત્યારે એફની વેલ્યુ પણ 1 છે, 1 × 1 એફની વેલ્યુ 1 થાય છે. આઈની વેલ્યુ જ્યારે 2 થાય છે ત્યારે 1 × 2 થઈને એફની વેલ્યુ પણ 2 થાય છે. અને આઈની વેલ્યુ જ્યારે 3 થશે ત્યારે એફની વેલ્યુ 2 × 3 થઈને એફમાં ફાઇનલી 6 આવે છે અને એ આન્સર પ્રિન્ટ થાય છે 6. મિત્રો, આ લૂપ યાદ કરવાનું કારણ એટલા માટે છે કે આપણે લૂપને રિકર્ઝનથી કઈ રીતે જુદું પડે છે સમજીશું તો ખૂબ ઝડપથી આપણે સમજી શકશું કે આ કામ કઈ રીતે કરી રહ્યું છે. અહીંયા બીજી એક રીતે આપી છે લૂપ. લૂપના બાજુમાં એક શબ્દ લખ્યો છે ઇટરેશન. આ ઇટરેશન શબ્દો જો તમને ફેમિલિયર હોય ના હોય તો જણાવી દઉં કે લૂપ કેટલી વાર ફરે છે. એ શબ્દને ટેકનિકલી કહેવાય છે પ્રોગ્રામિંગમાં ઇટરેશન્સ, એટલે કે લૂપ 3 વાર ફર્યું તો મીન્સ લૂપ હેઝ 3 ઇટરેશન્સ એવું કહેવામાં આવે છે. આઈની વેલ્યુ 1 માટે, આઈની વેલ્યુ 2 માટે, આઈની વેલ્યુ 3 માટે. ઓકે, એની સામે રિકર્ઝન શું છે સમજીએ. પહેલાં લૂપ શું છે જરાક સમજી લઈએ સારી રીતે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યાં જે બોક્સ રાઇટ રેડ કલરનું બોક્સ, એ એક ફંક્શન દર્શાવે છે. એક ફંક્શન, ફંક્શનની અંદર શું થાય છે સમજવાનું છે. ફંક્શનની અંદર આપણે જોયું એ પ્રમાણે લૂપ વેરિયેબલ આઈની વેલ્યુ 1 માટે f=f(i) થાય છે. પણ તમે જુઓ ફંક્શન બદલાતું નથી, આ ડોટેડ વસ્તુ બતાવે છે કે એક ઇટરેશન પૂરું થયું, ઇટરેશન નંબર 1. હવે લૂપ આગળ વધે છે, આઈની વેલ્યુ 2 થાય છે તો ઇટરેશન 2 માટે કેલ્ક્યુલેશન થયું. અને એ જ ફંક્શનની અંદર કોઈ નવું ફંક્શન બનતું નથી, પણ લૂપ ફરે છે, લૂપનું ઇટરેશન્સ આગળ વધે છે, એટલે થર્ડ ઇટરેશન માટે આ કામ થાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે ફંક્શન એક જ છે, એટલે કે વ્યક્તિ એક જ હોય એ 3 અલગ અલગ વેલ્યુ માટે કામ કરે છે, રાઈટ? તો આ લૂપનું કામ થયું લૂપ ઇન અ સિંગલ ફંક્શન કોલ, એટલે કે એક જ ફંક્શન કોલમાં આ 3 પ્રોસેસ થાય છે. જ્યારે રિકર્ઝનને જોવા જઈએ તો રિકર્ઝનમાં કંઈક આ રીતે થાય છે. તમે અહીંયા જુઓ લાલ કલરનું બોક્સ છે એ એક ફંક્શન દર્શાવે છે. રિકર્ઝનમાં ફંક્શન કોલ 1 માટે ફંક્શન કોલ પહેલો કોલ થાય છે. આ એનની વેલ્યુ 3 છે, એટલે કે 3 ફેક્ટોરિયલ શોધવાનું છે. તો અહીંયા પહેલો ફંક્શન કોલ થાય છે. પહેલો ફંક્શન કોલ જોઈએ તો શું કરે છે, તો એ આપણને ખબર છે 3 × 2 કરીએ તો આપણને જવાબ મળે છે. એટલે ફંક્શન કોલ 1 એ ફંક્શન કોલ 2ને બોલાવે છે. અહીંયા કોલ 2 લખવાનું રહી ગયું છે, એકચ્યુઅલી કોલ 2 વાંચશો. ફંક્શન કોલ 2 જે એનની વેલ્યુ 2 થાય છે. પછી આપણને જાણીએ છીએ કે 2 × 2 એટલે કે 2 × 1 આપણને આન્સર મળશે 2 ફેક્ટોરિયલનો. તો અહીં ત્રીજો ફંક્શન કોલ થાય છે જે એનની વેલ્યુ 1 માટે. તો મિત્રો, તમને સમજાવવાનું એ છે અહીંયા કે જે કામ અહીંયા એક ફંક્શન કોલમાં 3 ઇટરેશનમાં થતું હતું એ અહીંયા 3 ફંક્શન કોલથી થાય છે. એટલે એવું કહી શકાય કે અહીંયા 3 અલગ અલગ ફંક્શન્સ, એક જ ફંક્શન છે પણ એક ફંક્શનની અલગ અલગ કોપી ક્રિએટ થાય છે. અને મુખ્ય વસ્તુ એ જોવાની છે કે જે રિટર્ન થાય છે એ પણ જેણે કોલ કરે છે તે ત્યાં જ રિટર્ન થાય છે. કહેવાનો મતલબ એ કે આ જો અહીંયા કોલ થાય છે, આને કોલ કર્યું છે આ ફંક્શનને, તો આ ફંક્શન અહીં જ રિટર્ન કરશે, ઉપર નહીં કરે. એ જ રીતે આ ફંક્શન આને રિટર્ન કરશે. હજુ વધુ સારી રીતે સમજવાનું થાય છે, આગળ બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈશું. પણ કહેવાનો મતલબ એ છે કે ઇટરેશનમાં જે કામ થાય છે એ અહીં ફંક્શન કોલથી થાય છે. કહી શકાય સિમ્પલ ઓબ્ઝર્વેશન કે નંબર ઓફ ઇટરેશન જેટલા લૂપમાં હોય છે એટલા અહીંયા ફંક્શન કોલ હોય છે. કહેવાનો મતલબ એ કે
એક વ્યક્તિ ત્રણ ઈંટ ગોઠવે છે, જ્યારે અહીં ત્રણ વ્યક્તિ એક 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 ઈંટ ગોઠવીને એ જ વસ્તુ કરે છે. ચાલો જરાક વધારે સારી રીતે ફ્લો સમજીએ. મિત્રો જરાક ધ્યાન રાખશો, અહીંયા જે કોડ લખ્યો છે એ કોડ એકદમ પરફેક્ટ હોય એ જરૂરી નથી, સિન્ટેક્સ પ્રમાણે નથી. મેં સમજવા માટે મારી ભાષામાં કોડ લખ્યો છે. દાખલા તરીકે ઇન્ટીજર 3 આવું સી લેંગ્વેજમાં લખી નથી શકાતું, પણ આપણને સમજવા માટે આ એક M% 3 આ બધું ના લખી શકાય, પણ સમજવા માટે અહીં એક્ઝામ્પલમાં લીધું છે. એટલે મિત્રો આને એક્ઝિક્યુટ ના કરશો, આ એક્ઝિક્યુટ નહીં થઈ શકે, કારણ કે સિન્ટેક્સ એરર બહુ બધી છે લેંગ્વેજ પ્રમાણે. પણ જુઓ મેઇન ફંક્શન અંદર fact3 નામનું ફંક્શન કોલ થાય છે. એ ફંક્શન કોલને જ્યારે જવાબ મળશે ત્યારે જ આન્સરને વેલ્યુ મળશે, અને પછી જ આ printf આન્સર થશે. ત્યાં સુધી મેઇન ફંક્શનનું એક્ઝિક્યુશન હોલ્ડ પર રહેશે, એટલે કે બાકી રહેશે, પેન્ડિંગ રહેશે. ફંક્શન કોલ પહેલો થયો છે function 3. અહીં આ 3 અને આ 3 સેમ છે, મતલબ કે કોલ બાય વેલ્યુમાં વેલ્યુ 3 મળી છે. આ પણ લખી શકાય નહીં સિન્ટેક્ચ્યુઅલી, પણ સમજવા માટે લખ્યું છે. 3 = 1 નથી, એટલે આ ભાગ એક્ઝિક્યુટ થાય છે. ટૂંકમાં fact3 છે એની ડેફિનેશન અંદર fact2 નામનું ફંક્શન કોલ થાય છે. અહીંયા 3-1 લખેલું છે. હવે મિત્રો સમજો, fact2 કોલ થાય છે. fact2 જ્યારે કોલ થાય છે, એ કોલ જો થશે અને એનો જવાબ આવશે તો જ આ રિટર્ન એફ થશે. એ પહેલાં રિટર્ન એફ થઈ શકશે નહીં. ટૂંકમાં કહેવાનું મતલબ એટલો કે રિટર્ન એફ પણ હજુ પેન્ડિંગ જ છે. fact3 ફંક્શનનું એક્ઝિક્યુશન પૂર્ણ થયું નથી, એ પહેલાં જ થઈ જાય છે fact2નો ફંક્શન કોલ. fact2નો ફંક્શન કોલ તમે અહીંયા જોઈ શકો, 3-1 એ અહીંયા 2 બનીને આવે છે. આ 2 પણ આ રીતે ન લખી શકાય. 2 = 1 નથી, એટલે અત્યારે કોલ 1 કોલ 2 બે થઈ ગયા છે, પણ બંનેના રિટર્ન બાકી છે. તમે fact2ની ડેફિનેશનમાં જોઈ શકો છો કે fact1 2-1 સાથે કોલ થાય છે. એનું રિટર્ન એફ પણ ત્યારે થશે જ્યારે આ ફંક્શન કોલનો જવાબ મળશે, ત્યારે જે 2 × જે પણ આન્સર આવશે 1 એ થશે, તો જ આગળ વધી શકાશે. કોલ 3 થાય છે. ઇન્ટીજર 1 આપણે ન લખી શકાય, પણ કોલ 3. ટૂંકમાં અત્યાર સુધીમાં 3 કોલ થઈ ચૂક્યા છે, પણ 1 પણ રિટર્ન થયા નથી. આ એક્ઝામ્પલ રિયલ લાઈફમાં જોઈએ તો હું પોતે એક વોઇડ મેઇન ફંક્શન હોઉં અને હું મારી કાર કોઈ મોટા મિકેનિકના ગેરેજમાં રિપેરિંગ કરવા માટે આપું છું, તો એ મારો fact3 કોલ થયો હશે. હું મેઇન છું, fact3 મોટો મિકેનિક છે. એ મિકેનિકને મારે કહેવાનું છે કે મારે આટલું આટલું રિપેરિંગ કરવાનું છે. એ મિકેનિક અંદરનું એક પર્ટિક્યુલર, આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ તો એક ગિયરબોક્સનું કામ કરાવવાનું છે, તો એ ગિયરબોક્સનું કામ એ એના એક્સપર્ટ પાસે મોકલી આપશે, એટલે કે fact2ને મોકલી આપશે. અને fact2માં જે ગિયરબોક્સનું કામ કરવાનું છે એની અંદર એક હોલ પડાવવાનું છે. એ હોલનું કામ લેથ મશીનવાળા વ્યક્તિ કરતા હોય છે, તો એ કામ લેથ મશીનવાળા વ્યક્તિ કરશે, એટલે કે fact1. કહેવાનો મતલબ એ કે મેઇન ફંક્શને fact3ને કોલ કર્યું, એટલે કે મિકેનિકને કોલ થયો. મિકેનિકે એક્સપર્ટ જે છે ગિયરબોક્સનું રિપેરિંગ કરવા માટે એને કોલ કર્યો, અને ગિયરબોક્સ રિપેરિંગ કરવાવાળા વ્યક્તિએ જે લેથનું કામ કરે છે એ મશીનવાળાને કોલ કર્યો છે. એટલે તમે જુઓ 3-3 અત્યારે પેન્ડિંગમાં છે. મને હજુ કાર મળી નથી, fact3ને એટલે કે મિકેનિકને હજુ ગિયરબોક્સ નથી મળ્યું, અને ગિયરબોક્સવાળા વ્યક્તિને કાણું પાડીને મશીનનો ભાગ નથી મળ્યો. એટલે જ્યારે રિટર્ન થશે તો સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલું રિટર્ન જો લેથવાળો વ્યક્તિ ગિયરબોક્સવાળા વ્યક્તિને રિટર્ન કરશે તો સૌથી પહેલું રિટર્ન થશે. અહીં પણ તમે જોઈ શકો છો રિટર્ન 1, આ રિટર્ન 1 અહીંયા થશે પહેલું. અને હવે આ f = 2 × 1, એટલે કે fact1 જે ફંક્શન કોલ છે ઇઝ રિપ્લેસ બાય ઇટ્સ વેલ્યુ થાય છે. અને પછી હવે આ fની વેલ્યુ મળી જતા આ રિટર્ન એફ થશે. એનો ફંક્શન કોલ ક્યાં છે આપણે જાણીએ છીએ, fact2નો ફંક્શન કોલ અહીં છે. એટલે જે 2 વેલ્યુ છે અહીંયા રિટર્ન થાય છે. અને હવે 3 × 2 3×2 થશે, એટલે હવે જે આ એફ છે એ રિટર્ન કરશે વોઇડ મેઇનને પરત, અને પછી પ્રિન્ટ એફ આન્સર થાય છે. ટૂંકમાં મિત્રો કહેવાનું એટલું કે જ્યાં સુધી ફંક્શન કોલ થાય છે ત્યાં સુધી એકબીજાને કોલ થયા જ કરશે. જ્યારે રિટર્ન થવાનું શરૂ થશે ત્યારે સૌથી છેલ્લો કોલ જે થયો હશે એ સૌથી પહેલો રિટર્ન કરશે. તમે અહીંયા જોઈ શકો છો કોલ 3 જ્યારે થયો ત્યારે એનું રિટર્ન 1 છે, કોલ 2 રિટર્ન 2, અને કોલ 1 એનું રિટર્ન 3 થાય છે. મિત્રો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ક્લાસમાં મેં રોલ નંબર 1ને એક પર્ટિક્યુલર પ્રોગ્રામ કે દાખલો સોલ્વ કરવા આપ્યો હોય અને કીધું છે કે આવતા અઠવાડિયે મને બતાવજે, અને એ રોલ નંબર 2ને પૂછે છે, રોલ નંબર 2 રોલ નંબર 3ને પૂછે છે, રોલ નંબર 3 નંબર 4ને આમ પૂછતા પૂછતા રોલ નંબર 60 છેલ્લો નંબર દાખલા તરીકે 60 હોય
તો રોલ નંબર 60 પૂછે છે અને 60 રોલ નંબર છે એ મને ફરી પૂછવા આવે છે કે સર આનો આન્સર શું આવે છે. તો મિત્રો મને આનો આન્સર મળી શકતો નથી કારણ કે દરેક જણે બીજા ફંક્શનને કોલ કર્યું, 182 ને 2 ને 3 ને 3 ને 4 ને 60 મને કોલ કરી દીધું. ટૂંકમાં જ્યાં સુધી રિટર્ન શરૂ નહીં થાય ત્યાં સુધી કોઈને પણ જવાબ મળતો નથી. એટલા માટે આગળ ધ્યાન રાખવાનું છે કે રિટર્ન પરફેક્ટ લખાય અને ઇન્ફાઇનાઇટ ફંક્શન કોલ ન થાય માટે શું ધ્યાન રાખવાનું છે. આ એક્ઝામ્પલથી થોડુંક તમને સમજ પડી હશે. આ ત્રણે ત્રણ ફંક્શન મેં ફરીથી લખ્યા છે પણ તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ ફંક્શનમાં મોટાભાગનું બધું સામાન્ય એટલે કે કોમન કાઢી લખવું હોય, કમ્બાઈન કરવું હોય તો લખી શકાય છે. તમે જોઈ શકો છો અહીં જે 3 છે અહીં 3 છે અને અહીંયા 3 છે, એક જ વસ્તુ છે. અહીં જે 2 છે એ 2 અહીં છે અને અહીંયા 2 પણ છે. અહીં જે 1 છે એ અહીં પણ સેમ છે. કહેવાનો મતલબ છે કે આ ત્રણ વસ્તુઓ જે અંડરલાઈન કરી છે બધી એક સરખી છે અને અહીંયા જે આ ડેશ 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 છે એ મેં અહીંયા લખ્યું છે રિટર્ન 1. અને આ ત્રણેય વસ્તુને જો કમ્બાઈન કરીએ બુદ્ધિ વાપરીને તમે શાંતિથી જોઈ શકો છો કે આ રિકર્સિવ ફંક્શન થાય છે ફેક્ટોરિયલ ગણવા માટેનું. તમે જોઈ શકો છો અહીં એન એન અને આ એન એક જ છે, અહીંયા પણ એન સેમ જ છે. તમે જોઈ શકો છો અહીંયા 3 અહીંયા 3 અહીંયા 2 તો અહીંયા 2 અને આ એફ એક અહીંયા પણ એફ લખ્યું છે એન ઇન્ટુ ફેક્ટ એન માઇનસ 1 રિટર્ન 1 અને આ છે રિટર્ન એફ જે કોમન છે, રાઈટ. તમે જો આને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન કરીને કમ્પાઇલરમાં જોશો તો તમને એવું લાગશે કે ફંક્શન પોતાને જ કોલ કરે છે. કહી શકાય કે ફેક્ટ ફંક્શન કોલ ઇટ સેલ્ફ ઇન ઇટ્સ ડેફિનેશન. હું પણ સમજી શકું છું હજુ પરફેક્ટલી ખ્યાલ નથી આવ્યો આ ફંક્શન જાતે કેવી રીતે લખી શકાય. તો મિત્રો એના માટે વધારે આગળ એક્ઝામ્પલ જોઈ રહ્યા અને આ છે એનું પરફેક્ટ એક્ઝામ્પલ કે એકચ્યુઅલી એક એક ફંક્શન કોલમાં શું થાય છે. ધ્યાનથી જોશો ખૂબ જ શાંતિથી. ઇન્ટીજર ફેક્ટ આ ફંક્શન કોલ મેઇનમાંથી થયેલો છે અને ત્યારે અહીંયા એનની વેલ્યુ 3 છે, એફની વેલ્યુ હાલમાં જંક હશે એટલે મેં કોઈ લખી નથી. આ એના મેમરી લોકેશન્સ છે, મેમરી લોકેશન સમજાવવા માટે લખ્યા છે, એનું જબરજસ્ત કોઈ મિનિંગ નથી પણ એટલા માટે લખ્યા છે. તમને ખ્યાલ આવશે કે દરેક વખતે મેમરી લોકેશન્સ અલગ હોય છે. કહેવાનો મતલબ એવો કે દરેક વખતે નવું ફંક્શન બને છે અને દરેક ફંક્શનની અંદર અહીં એન એફની જે કોપી બને છે એ નવા મેમરી લોકેશન પર મળે છે. આગળ જોઈએ ખ્યાલ આવશે. ફેક્ટ એન માઇનસ 1 અહીં 3 છે, 3 માઇનસ 1 આ વેલિડ ફંક્શન સિન્ટેક્સ છે, ખાલી ડેશ 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 છે ત્યાં રિટર્ન 1 આવે છે, બીજું કંઈ નથી. આ ફંક્શન કોલ થયો ફેક્ટ એન 1 નો, જે હાઇલાઇટેડ છે બ્લુ બોર્ડરથી એ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે. એન ડબલ ઇક્વલ 1 નથી એટલે એલ્સમાં જશે અને એલ્સ ફેક્ટ એન માઇનસ 1નું ફંક્શન કોલ થાય છે. ફંક્શન કોલ થવાથી તમે સમજી શકો છો કે આખું નવું ફંક્શન, ફંક્શનની નવી કોપી બને છે. ફંક્શન નવી કોપીની અંદર એન અને એફની વેલ્યુ પણ, મેમરી લોકેશન પણ નવા છે એટલે એની વેલ્યુ પણ જુદી હશે. તમે અહીંયા જોઈ શકો છો કે એન એનની વેલ્યુ 2 છે અને એનનું મેમરી લોકેશન પણ ડિફરન્ટ છે, જુદું છે. એ જ રીતે એફનું પણ, એફ લોકલ વેરિયેબલ છે એટલે એફની મેમરી લોકેશન પણ ડિફરન્ટ છે. એની વેલ્યુ અહીંયા અને અહીંયા બંને અલગ જ હશે કારણ કે મેમરી લોકેશન્સ અલગ છે. આગળ વધીએ. એનું એક્ઝિક્યુશન એન ડબલ ઇક્વલ 1 નથી, એનની વેલ્યુ અત્યારે 2 છે એટલે ફરીથી ફેક્ટ ફંક્શનનું કોલ થશે અને આ ફેક્ટ ફંક્શન ફરીથી એક નવું કોપી ફેક્ટ ફંક્શનની જ ક્રિએટ કરે છે. અને અહીં તમે ફરીથી જોઈ શકો છો કે અહીં એનની વેલ્યુ 1 છે, મેમરી લોકેશન્સ પણ જુદું છે 3 એ 3 એનનું. અહીં એફની અંદર પણ મેમરી લોકેશન જુદું છે, એની અંદર કોઈ વેલ્યુ આવવાની નથી એટલે જંક છે. આ ક્રોસ એટલા માટે કર્યું છે કે એ ભાગ એક્ઝિક્યુટ થવાનું નથી એ સમજાવવા પૂરતો છે. કારણ કે અહીં રિટર્ન 1 એક્ઝિક્યુટ થશે. આપણે જાણીએ છીએ એન ડબલ ઇક્વલ 1 એનની વેલ્યુ 1 છે એટલે રિટર્ન 1 થશે. મિત્રો ધ્યાન રાખજો આ રિટર્ન 1 ક્યાં થશે. આપણે સમજીએ છીએ કે ફેક્ટનો કોલ અહીંયાથી અહીંયા આવ્યો છે એટલે આ રિટર્ન, હા અહીં થશે. એટલે કે આ જે વેલ્યુ 1 છે એ અહીં જશે અને આ વેલ્યુ 1 મળ્યા પછી અહીં એનની વેલ્યુ જે 2 છે 2 × 1 થશે અને એફમાં તમે જોઈ શકો છો 2 આવે છે, મેં અહીંયા લખ્યું છે. અને આ એફની વેલ્યુ તમે જુઓ છો અહીંયા જંક છે અને આ એફ પણ જુદું છે, એનાથી અલગ જ આવશે, મેમરી લોકેશન્સ અલગ છે. બીજી વસ્તુ ખાસ જાણવાની કે આ જ્યારે આ ફંક્શન નું કામ પૂરું થઈ ચૂક્યું છે એટલે આ જે એન અને એફ છે એ ખરેખર લોકલ વેરિયેબલ્સ એ ડિસ્ટ્રોય થઈ ચૂક્યા હોય છે. આપણે આગળ બીજા લેક્ચરમાં જોઈશું લોકલ વેરિયેબલ્સનું
લાઈફ શું હોય છે, પણ કહેવાનો મતલબ આ ફંક્શનનું કામ પૂર્ણ થયું એટલે એના બધા જ એન અને એફ ડિલીટ થઈ ચૂક્યા હોય છે. હવે અહીં વન આવે છે, એન ટુ ઇન્ટુ વન. હવે જે આ રિટર્ન એફ છે એક્ઝિક્યુટ થવા તૈયાર છે, કારણ કે એફની અંદર ટુ વેલ્યુ તૈયાર થઈ ચૂકી છે. જેવું આ રિટર્ન કરશે એટલે ફરીથી આ એન અને આ એફ પણ મેની મેમરી પૂરી થઈ જશે, મેમરી લોકેશન પૂરું થઈ જશે, એટલે કે વેરિયેબલ ક્લિયર થઈ જશે, સાફ થઈ જશે. રિટર્ન ટુ થાય છે, ફંક્શન કોલ ઇઝ રિપ્લેસ બાય ઇટ્સ વેલ્યુ. આ ફેક્ટ એન માઇનસ વન એ હવે ટુથી રિપ્લેસ થશે, એનની વેલ્યુ અહીંયા થ્રી છે જ, એટલે થ્રી મલ્ટીપ્લાય બાય ટુ કેલ્ક્યુલેશન અહીંયા થશે. અને પછી આ રિટર્ન એફ એક્ઝિક્યુટ થશે, એ વોઇડ બેને રિટર્ન કરશે સિક્સ વેલ્યુ, અને એ સિક્સ વેલ્યુ આપણે જોઈ શકીએ વોઇડ બેને રિટર્ન થાય છે. મિત્રો, એટલે કહેવાનો મતલબ એ છે કે જેટલા ફંક્શન કોલ થાય છે એટલા દરેક ફંક્શન કોલમાં ફંક્શનની નવી કોપી બને છે. ફંક્શન એનું એ જ છે, પણ આપણે કહી શકીએ કે જેમ આપણે ઝેરોક્સ ફોટોકોપી કાઢીએ તો એક જ ફોર્મ એક જ છે, પણ ફોર્મની ત્રણ અલગ અલગ કોપી હોય તો ત્રણ અલગ અલગ વ્યક્તિઓ ફોર્મની અંદર ડેટા ભરે છે. એ જ રીતે ફોર્મ એક જ છે, ફંક્શન કોલ એક જ છે, ફંક્શનની ડેફિનેશન એક છે, પણ ફંક્શન કોલ થાય છે એ પ્રમાણે ત્રણ અલગ અલગ કોપીઓ અહીં બને છે. હજુ સારી રીતે સમજવું હોય તો બીજું એક એક્ઝામ્પલ લીધું જ છે, તમે જોઈ શકો છો. આ વોઇડ મેનની અંદર નમની વેલ્યુ ત્રણ છે, એ ત્રણ અહીં કોલ થાય છે, એટલે અહીંયા અહીં એનની વેલ્યુ ત્રણ છે. આ એન ત્રણ છે એટલે અહીં રિટર્ન વન નહીં થાય, પણ અહીં તમે જો રિટર્ન થતાં પહેલાં ડેફિનેશન થોડીક જુદી છે, વેરિયેબલ લીધું નથી, ફંક્શન એફ ઇન્ટીજર એફ તમે આ રીતે પણ લખી શકો છો એટલે તમને ખ્યાલ આવે એટલા માટે. હવે જે આ ફેક્ટ એન માઇનસ વન કોલ થાય છે એ એનની વેલ્યુ ટુ સાથે કોલ થાય છે, એટલે અહીં ટુ આવશે, ટુ ડોટ ઇક્વલ ટુ વન. એટલે ફરીથી આ ફેક્ટ કોલ થાય છે, તમે જો મેં કલર સેમ રાખ્યા છે તમને ખ્યાલ આવશે કે આ ફેક્ટ અને આ ફેક્ટ એક જ છે, આ ફેક્ટ અને આ ફેક્ટ એક છે, અને આ ગ્રીન કલરનો ફેક્ટ એક જ છે, એટલે કે ત્રણ અલગ અલગ ફંક્શન કોલ છે. આ જે બોર્ડર બતાવી છે એ પણ તમને ખ્યાલ આવે છે કે ત્રણ અલગ અલગ ફંક્શન કોલ છે, ફંક્શન ડેફિનેશન અલગ અલગ છે, એક જ કોપી છે પણ અલગ અલગ છે, એક જ ફંક્શનની ડેફિનેશન છે પણ ત્રણ અલગ અલગ કોપી છે, એવું કહેવામાં આવું છું. ફેક્ટ વન, આ વન અહીં વન થશે એટલે આ રિટર્ન કરશે, અને આ રિટર્ન તમે જોઈ શકો છો ક્યાં થશે, યસ આ પર્પલ કલર, સોરી આ જે કલર છે એ તમને જોઈ શકો છો, વન ઇઝ રિટર્ન લખ્યું છે. આ ફેક્ટ અહીંયા થશે, એટલે આ એન જે ટુ છે, ટુ ઇન્ટુ વન થશે તો જ રિટર્ન કરી શકશે. ટુ ઇન્ટુ વન થશે એટલે ટુ મલ્ટીપ્લાય બાય વન, ટુ રિટર્ન થાય છે. અને આ ટુ રિટર્ન ક્યારે થશે, આ ફેક્ટ ફંક્શનનો જે કોલ છે ત્યાં રિટર્ન કરશે, એટલે કે આ લાઇનથી રિટર્ન, આ લાઇન પર રિટર્ન કરશે. અને હવે આ એનની વેલ્યુ થ્રી મલ્ટીપ્લાય બાય ટુ કરશે, સિક્સ આન્સર આવશે. અને એ ફેક્ટને, એટલે કે ગ્રીન કલરમાં જે લખેલું છે એને રિટર્ન કરે છે. એટલે મિત્રો સમજી શકો છો કે આ ચેઇન એક જાતની ચેઇન બને છે, એક બીજાને કોલ, બીજું ત્રીજા ત્રીજા ચોથાને કોલ કરે છે અને તમને જવાબ મળે છે. મિત્રો આ એક્ઝામ્પલ ફેક્ટોરિયલનો છે, આનાથી તમે ઘણા બધા પ્રોગ્રામ, ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. થિયરેટિકલી એવું કહેવામાં આવે છે કે તમે જેટલા પ્રોગ્રામ લૂપનો ઉપયોગ કરીને કરી શકો છો એ બધા જ પ્રોગ્રામ તમે રિકર્ઝનથી પણ કરી શકો છો. અહીં આપણે બધા જ પ્રોગ્રામ નથી લખવાના લૂપવાળા, પણ તમને અનુભવ થાય, એક્ઝામ્પલ્સ તમે સારી રીતે લખી શકો એટલા માટે થોડાક પ્રોગ્રામ્સ મેં આપ્યા છે સોલ્યુશન સાથે, ચિંતા ન કરશો. હવે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની એ છે કે આમાં ઓબ્ઝર્વેશન શું છે. મિત્રો એક બુક પ્રમાણે છે, રિકર્સિવ ફંક્શન્સ કેન બી ઇફેક્ટિવલી યુઝડ. ઇફેક્ટિવલી મતલબ પ્રોગ્રામ, મેં તમને કીધું લૂપના બધા જ પ્રોગ્રામ ફંક્શનથી થશે, રિકર્ઝનથી થશે, પણ ઇફેક્ટિવલી યુઝડ ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. કેવા પ્રકારના પ્રોબ્લેમ? વેર સોલ્યુશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ successively applying the same solution to the subset of the problem. એકદમ આટીગુટીવાળું ઇંગ્લિશ છે, તમને પહેલી દ્રષ્ટિએ સમજમાં ન પડે તો હું તમને બહુ સારી રીતે સમજાવું કે આ શું કહેવા માગે છે. અને ગુજરાતી સમજી લઈએ, યુઝ ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ વેર સોલ્યુશન ઇઝ એક્સપ્રેસ કરવું એટલે દર્શાવવું, રજૂઆત કરવી. આ સોલ્યુશન કેવી રીતે રજૂઆત કરી શકાય, કયા શબ્દોમાં? ઇન ટર્મ્સ ઓફ સક્સેસિવલી, સક્સેસિવલી એટલે ક્રમશઃ, એપ્લાઇંગ સેમ સોલ્યુશન ટુ ધ સબસેટ, સબસેટ એટલે ઉપગણ ઓફ ધ પ્રોબ્લેમ. હજુ સારી રીતે સમજાવું એક્ઝામ્પલ સાથે. મિત્રો જુઓ, આપણે સૌ જાણીએ છીએ થ્રી ફેક્ટોરિયલ જો શોધવાનું હોય, થ્રી ફેક્ટોરિયલ એ મેઇન પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન શું છે? તો કે થ્રી ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ. મિત્રો થ્રી ફેક્ટોરિયલ શોધવા માટે ટુ ફેક્ટોરિયલ શોધવું જરૂરી છે, એટલે ટુ ફેક્ટોરિયલ એ થ્રી ફેક્ટોરિયલ પ્રોબ્લેમનો ઉપગણ થાય છે, સબસેટ થાય છે. આપણે શું કર્યું અહીં કે થ્રી ઇન્ટુ ટુ ફેક્ટોરિયલ, એટલે કહી શકાય કે જો એન ફેક્ટોરિયલ શોધવું હોય તો એન ગુણ્યા
n minus 1. આ જે સંખ્યા આવી એનું ફેક્ટોરિયલ જો આપણે શોધીએ તો આપણને જવાબ મળે છે. એટલે મિત્રો, હવે આ n માઇનસ વન જે મેઇન પ્રોબ્લેમ થયો, હવે એને મેઇન પ્રોબ્લેમ બનાવે n માઇનસ વન ફેક્ટોરિયલ. તો n માઇનસ વન મેઇન ફેક્ટોરિયલનો સબસેટ શું થશે? યસ, શું થશે? ટુ ફેક્ટોરિયલનો સબસેટ થાય છે, ટુ ઇન્ટુ વન ફેક્ટોરિયલ. એટલે કે સેમ સોલ્યુશન આપણે એપ્લાય કર્યું, સેમ સોલ્યુશન શું થયું? એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ. એટલે કે ટુ ફેક્ટોરિયલ જો મેઇન પ્રોબ્લેમ બને તો એનામાંથી એક ઓછા કરતા વન ફેક્ટોરિયલ મળે છે, ટુ ઇન્ટુ વન ફેક્ટોરિયલ. એટલે કે ક્રમશઃ એપ્લાય સેમ સોલ્યુશન, એનું એ જ લોજિક, એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ એ કરતા જઈએ તો આપણને જવાબ મળે છે. પણ મિત્રો, મેં તમને પહેલાં બી કીધું કે આનો એક એન્ડ હોવો જોઈએ, એક આન્સર કે આ અટકાવવાનું ક્યાં છે. તો જોઈએ છે, આપણને બધાને ખબર છે વન ફેક્ટોરિયલનું સોલ્યુશન શું છે, સબસેટ ઓફ પ્રોબ્લેમ વન. પછી આપણે વન ઇન્ટુ ઝીરો ફેક્ટોરિયલ કરવાની જરૂર નથી. એટલે પહેલી વાત થઈ કે સક્સેસિવલી એપ્લાઇંગ સેમ સોલ્યુશન ટુ ધ સબસેટ્સ ઓફ ધ પ્રોબ્લેમ. તો તમને આ પેટર્ન શોધતા આવડી જશે. તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ પેટર્ન જ આપણે ફેક્ટોરિયલ પ્રોગ્રામની અંદર લખી છે. જો ના હોય તો ફરીથી એકવાર આગળ જઈને જોઈ શકો છો. યસ, તમે જુઓ એન ઇન્ટુ, આ તમે જુઓ તો એન માઇનસ વન ફેક્ટોરિયલ જ છે, ખાલી સીની સિન્ટેક્સમાં લખ્યું છે એટલે તમને જુદું દેખાય છે. એટલે એન ઇન્ટુ એન એન ફેક્ટોરિયલ તમે લખી નાખ્યું તો એ ફંક્શન તમે ખૂબ જ સરળતાથી લખી શકો છો, એમાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. તમે જુઓ અહીં જ એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ. એટલે મિત્રો, કહેવાનું એવું છે કે તમને એકવાર સક્સેસિવલી એપ્લાય સેફ સોલ્યુશન સબસેટ પ્રોબ્લેમ આવડી જશે તો પછી તમને વિચારવામાં કોઈ તકલીફ પડશે નહીં. આવું દરેક પ્રોબ્લેમમાં આનું જે આ જે ઇક્વેશન મેં લખ્યું છે એ તમને વિચારતા આવડી જશે તો તમને થઈ જશે, અને હું આગળ પ્રેક્ટિસ કરાવીશ એટલે કોઈ ટેન્શન કરશો નહીં. બીજી એક મુખ્ય વાત કે અટકવાનું ક્યાં? વેન વી રાઇટ રિકર્સિવ ફંક્શન દેર મસ્ટ બી, મસ્ટ શબ્દ છે મતલબ કે ફરજિયાત, દેર મસ્ટ બી એન ઇફ સ્ટેટમેન્ટ. શેના માટે છે? ટુ ફોર્સ ધ ફંક્શન. શું, શેના માટે ફોર્સ કરે છે, શેના માટે આગ્રહ કરે છે? ટુ ફોર્સ ધ ફંક્શન ટુ રિટર્ન વિધાઉટ રિકર્સિવ કોલ બીંગ એક્ઝિક્યુટેડ. કહેવાનો મતલબ એ છે કે અહીં વન ફેક્ટોરિયલ એ એવી શરત છે કે જ્યાં એનો આન્સર વન આવે છે એ પછી ફરી કોઈને બીજા સબસેટને કોલ કરતું નથી, સબસેટને બોલાવતું નથી. એટલે રિકર્ઝન પૂરું કરવા માટે આ ફરજિયાત છે, નહીં તો અધરવાઇઝ ધ ફંક્શન વિલ નેવર રિટર્ન. જો આમ જ ખો આપ્યા કરશે એકબીજાને, બીજું ત્રીજા ત્રીજા ચોથાને. મેં આપણે આગળ એક્ઝામ્પલ આપ્યું કે મેં એક સ્ટુડન્ટને આપણે રોલ નંબર 1, 2, 3, 4, 5, 6, 60 કોલ કર્યું, 60 રિટર્ન ન કરી શક્યું, તો કોઈને પણ જવાબ મળતો નથી, કોઈ પણ રિટર્ન થતું નથી, અને તમને કોઈ પણ રીતે ફંક્શનનું એક્ઝિક્યુશન જ પૂરું નથી થઈ શકતું. તમે જોઈ શકો છો એક બીજો ત્રીજા ત્રીજા ચોથાને કોલ કર્યા કરે તો ફંક્શનનું એક્ઝિક્યુશન પૂરું થતું નથી. અને તમારી જાણ માટે કહી રાખું કે રિકર્ઝનની અંદર ઇન્ફાઇનાઇટ શબ્દ નથી વપરાતો, ઇન્ફાઇનાઇટ, પણ એકચ્યુઅલી કન્સર્ન એવો છે કે ફંક્શન જ્યારે એકબીજા ફંક્શનને કોલ કર્યા કરે ત્યારે રિકર્ઝનમાં સ્ટેક ડેટા સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે. તમે આગળ બીજા સબ્જેક્ટ્સમાં ભણશો, પણ ખાલી નોલેજ માટે કહી રાખું છું કે સ્ટેક ફંક્શન કોલ થયા કરશે, સ્ટેક જ્યારે ઓવરફ્લો થઈ જાય ત્યારે પ્રોગ્રામનું કામ પૂરું થઈ જાય છે, મતલબ કે પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જાય છે કોઈ પણ જવાબ આપ્યા વગર. એટલે કમ્પાઇલર ત્યાં એને ટર્મિનેટ કરી નાખે છે કારણ કે સ્ટેક ઓવરફ્લો થઈ જાય છે. ટૂંકમાં મેમરી પૂરી થઈ જાય છે, કહેવાનો મતલબ એ છે. એક્ઝામ્પલ્સ ઓફ રિકર્ઝન થોડોક પ્રેક્ટિસ કરશો પછી જ આવડશે. હું સમજી શકું છું કે પહેલી નજરમાં આ ફેક્ટોરિયલ ફંક્શન સમજ તો પડી ગઈ, પણ તમને કોઈ નવું કામ આપવામાં આવે કે આ ફંક્શનને રિકર્ઝનથી લખો, આ ટોપ આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ રિકર્ઝનથી સોલ્વ કરો, તો પહેલી નજરમાં એ સોલ્વ થાય એ જરૂરી નથી. એટલે એક્ઝામ્પલ્સથી સમજીએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે તમારે કોઈપણ ગણતરીવાળા પ્રોગ્રામ સોલ્વ કરવા હશે તો તમારે એક ઇફ કન્ડિશન એવી શોધવી પડશે કે જ્યાં એ રિકર્ઝન કોલ ના થાય, એટલે કે ત્યાં પૂરું થઈ જાય. અને બીજું જે કોમન સૂત્ર મેં તમને ફેક્ટોરિયલમાં આપ્યું કે એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ, એ જે કોમન પેટર્ન છે એવી પણ અહીંયા શોધી શકીએ તો આપણને આસાનીથી પ્રોગ્રામ લખવામાં તકલીફ પડશે નહીં. મારે 1 to n સરવાળો કરવો છે, એટલે કે જો યુઝર 3 ઇનપુટ કરશે તો 1+2+3, યુઝર 5 ઇનપુટ કરશે તો 1+2+3+4+5 એવો જવાબ લાવવો છે. તો આપણે સમજી શકીએ છીએ અહીંયા મેં n ટુ 1 લખ્યું છે. ફ્રેન્ડ્સ, 1 to 5 કરો કે 5 to 1 કરો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. n ટુ 1 સરવાળો કરવો હોય તો આપણે સમજી શકીએ છીએ કે n પ્લસ અપ ટુ 1, ટૂંકમાં એનથી શરૂઆત કરીને 1 સુધીનું એડિશન કરવો છે. મિત્રો, આની અંદર રિકર્ઝન લાવવું હોય તો કેવી રીતે લાવી શકાય? ખૂબ સરળ છે. જસ્ટ વિચારો,
કે આનો સબસેટ એટલે કે આનો ઉપગણ શું બનશે જોઈએ. એન પ્લસ સમ ઓફ એન માઇનસ વન ટુ એન, અર્થાત જો અહીં એકથી પાંચનો સરવાળો કરવાનો હોય તો અહીંયા બની શકે કે ફાઈવ પ્લસ સમ ઓફ ફોર ટુ વન, એટલે કે ચારથી એકનો સરવાળો એ જે કરો એની અંદર તમે પાંચ ઉમેરો તો તમને એકથી પાંચનો સરવાળો મળે. એ જ રીતે મિત્રો આગળ વધી શકાય કે એન માઇનસ વન, એટલે કે અહીં જો તમારે ચારનો એકથી ચારનો સરવાળો કરવો હોય અથવા ચારથી એકનો, તો કહી શકાય કે ફોર પ્લસ સમ ઓફ થ્રી ટુ એન્ડ વન. ક્યાં સુધી આ વસ્તુ કરશો? વન. આપણને ખબર છે કે સમ ઓફ વન ટુ વન એ વન જ આવશે, એટલે આની એન્ડિંગ કન્ડિશન શું હશે? ઇફ કન્ડિશન, જ્યાં રિકર્શન નથી કરવાનું, કોલ કરવાનું, તો કે ભાઈ જો એનની વેલ્યુ વન હોય તો આન્સર વન આવશે. એટલે મિત્રો આનો ઉપયોગ કરીને તમે ખૂબ સરળતાથી એ ઇક્વેશન બનાવી શકો છો કે ઇફની અંદર વન કન્ડિશન મૂકવાની અને પહેલામાં આવશે એન પ્લસ સમ ઓફ એન માઇનસ સમ અપ ટુ એન માઇનસ વન, જે પહેલામાં મલ્ટિપ્લિકેશન હતું ફેક્ટોરિયલમાં, એ જ ફેક્ટોરિયલને બદલે તમે અહીંયા પ્લસ મૂકશો તો તમને વન ટુ એનનો એડિશન કરવાનો પ્રોગ્રામ બની જાય છે. ખૂબ સરળ છે, એટલે આ એક્ઝામ્પલ સૌથી પહેલાં લીધું છે. બીજા ગણતરીના પ્રોગ્રામ જોઈ શકીએ. એ રેસ ટુ એન, એ રેસ ટુ એન એટલે કોઈ પણ વસ્તુની ઘાત, એટલે કે બેની ત્રણ ઘાતો તો આઠ આવે છે, આપણે સમજી શકીએ છીએ કે ટુ મલ્ટીપ્લાય બાય ટુ મલ્ટીપ્લાય બાય ટુ. તો આ એન અહીંયા શું દર્શાવે છે કે કેટલી વખત ગુણાકાર કરવો, તો એનો સબસેટ થાય છે એ ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન. એ જ રીતે એ રેસ ટુ એન માઇનસ વનને જો મેઇન પ્રોબ્લેમ કહીએ તો એનો સબસેટ શું થાય છે? એ ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન ટુ. મિત્રો એટલે ટૂંકમાં તમને કોમન પેટર્ન જે મળી છે એ આ છે, એ ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન. ટૂંકમાં એ રેસ ટુ એન સોલ્વ કરવા માટે આપણે એ રેસ ટુ એન માઇનસ વન સોલ્વ કરવાનું, એ રેસ ટુ એન માઇનસ વનને સોલ્વ કરવા માટે એ રેસ ટુ એન માઇનસ ટુ. પણ આવું ક્યાં સુધી કરવાનું? તો ટર્મિનેશન કન્ડિશન છે એ રેસ ટુ વન ઇક્વલ ટુ એ, અથવા એક સ્ટેપ હજુ આગળ જઈએ તો એ રેસ ટુ ઝીરો ઇક્વલ ટુ વન. કોઈપણ ઘાત, કોઈપણ સંખ્યાને એની ઝીરો ઘાત હોય તો એ રિટર્ન વન કરે છે. તો અહીં જો એનની વેલ્યુ ઝીરો હોય તો વન રિટર્ન કરવાનું હોય છે, અથવા એની વેલ્યુ જો વન હોય તો એ રિટર્ન કરવાનું થશે. આ બધાના એક્ઝામ્પલ પાછળ છે, ચિંતા કરશો નહીં. પ્રોગ્રામ કેવી રીતે લખાય છે દર્શાવ્યું છે. થોડા કન્સેપ્ટ તમને સમજાવવા માટે પહેલાં પ્રોબ્લેમ્સ લઈ લઉં છું. મલ્ટિપ્લિકેશન ઓફ ટુ નંબર્સ, તમે કહો છો બે આંક સંખ્યાનો સરવાળો જો કરવો હોય તો પણ રિકર્શનથી થઈ શકે છે? હા મિત્રો, થઈ શકે છે. સરવાળો બે સંખ્યાઓનો ગુણાકાર અને સરવાળો બધું જ થઈ શકે છે રિકર્શનથી. જોઈએ મલ્ટિપ્લિકેશનનું મતલબ શું થાય છે કે એ ઇન્ટુ બીનો અર્થ શું થાય છે. આપણે દાખલા તરીકે ટુ ઇન્ટુ થ્રી, બે ગુણ્યા ત્રણ કરવાનું થાય તો આપણે એવું કહી શકાય કે બે વત્તા બે વત્તા બે ક્યાં સુધી? ત્રણ વખત. દાખલા તરીકે થ્રી ઇન્ટુ ફોર કરવાનું હોય તો આપણને ખબર છે આન્સર આવે છે ટ્વેલ્વ. થ્રી મલ્ટીપ્લાય બાય ફોર ઇક્વલ ટુ ટ્વેલ્વ. પણ એનો મતલબ શું થાય કે થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી ફોર ટાઈમ્સ. યસ, તમે બરોબર સમજ્યા છો. તો મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ કહી શકાય કે એ પ્લસ એ બી માઇનસ વન ટાઈમ્સ. બી માઇનસ વન ટાઈમ્સ એ સબસેટ થશે તો આગળ બી માઇનસ ટુ ટાઈમ્સ, અને બી ઇક્વલ ટુ વન હશે તો આન્સર ઇક્વલ ટુ એ. એટલે કે જો બીની વેલ્યુ વન હોય, કોઈપણ નંબરને પોતાની વન સાથે ગણીએ તો આન્સર વન મળે છે. તો એ રીતે કહી શકાય કે એ મલ્ટીપ્લાય બાય વન કરીએ તો એ મળે છે. મતલબ બીની વેલ્યુ જો વન હોય તો આન્સર એ મળશે. એ જ આપણી ઇફની ટર્મિનેશન કન્ડિશન થઈ કે અહીંયા રિકર્ઝન વગર આપણને જવાબ મળે છે. ટૂંકમાં એક રિકર્ઝનનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે કોમન, અને એક એવી કન્ડિશન કે જ્યાં રિકર્ઝનની જરૂર ન પડે અને આપણને આન્સર મળે. આ બે વસ્તુ સોચશો એટલે તમને રિકર્ઝન લખવાનું ખૂબ જ સરળ થઈ જશે કોઈપણ તકલીફ વગર. આ જ લોજિકથી તમે એ વત્તા એ પ્લસ બીનું પણ તમે ફાઇન્ડ કરી શકશો. આગળ જોઈએ જ છે એક્ઝામ્પલમાં. ચાલો સમ ઓફ વન ટુ એન યુઝિંગ રિકર્ઝન આપણે સમજાવ્યું, એને કેવી રીતે લખી શકાય. પોઝ કરીને તમે જાતે પ્રોગ્રામ લખો અને સોલ્યુશન માટે વિડીયોને આગળ ચલાવો. તમે આરામથી સરળતાથી લખી શકશો. ફેક્ટોરિયલનું ફંક્શન એવું હોય તો સામે રાખજો અને પછી આ લખશો તો તમને પ્રેક્ટિસ થશે, કોન્ફિડન્સ આવશે અને તમને ટેન્શન રહેશે નહીં. જવાબ જોઈએ, સોલ્યુશન આ છે. યસ, સમ નામનું જ ફંક્શન લખ્યું છે, ખૂબ જ સરળ છે. મેં અહીં જેમ ફેક્ટોરિયલમાં એફ વેરિયેબલ લીધો હતો એ મેં અહીં લીધો નથી. તમે આ રીતે પણ લખી શકો છો, એન પ્લસ સમ ઓફ એન માઇનસ વન. એટલે કે જો મારે ત્રણ મેં પાસ કર્યો હોય અહીંયા તો થ્રી પ્લસ સમ ઓફ વન ટુ ટુ, એટલે કે એક અને બેનો સરવાળો, ત્રણ વત્તા એક અને બેનો સરવાળો. મિત્રો એ જ લોજિકથી આખું કામ કરે છે. અહીં મેં ફંક્શન કોલ કર્યું છે, ફંક્શન રિટર્ન કરે છે. આ એ જ કન્ડિશન છે કે વનથી વનનો એડિશન શું થાય, તો કે વન જ થશે. એટલે આ કન્ડિશન એટલા માટે અહીં વન છે. હંમેશા અહીં અને અહીં વન આવે એ જરૂરી નથી, ડિપેન્ડ્સ ઓન લોજિક રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે અહીંયા કન્ડિશન્સ બદલવાની હોય છે. આપણે આગળ જોઈ રીતે એ રેસ ટુ વન ઇક્વલ ટુ એ થાય તો અહીં જો
n equal to 1 હોય તો ત્યાં a આવશે આગળ જોઈએ છીએ આપણે સો સમ ઓફ 1 ટુ n યુઝિંગ રિકર્ઝન સમજી ચૂક્યા છો a રેઝ ટુ n યુઝિંગ રિકર્ઝન મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે અહીં a અને n બંને આર્ગ્યુમેન્ટ્સમાં પાસ થાય છે તો થોડુંક સાચવીને લખશો n શું દર્શાવે છે n માઇનસ વન n માઇનસ ટુ n માઇનસ થ્રી એ થાય છે એને આપણે કોઈ પણ રીતે ચેન્જ કરતા નથી એટલે ભૂલથી પણ a માઇનસ વન ન લખશો એ કોન્સ્ટન્ટ રહે છે ટૂંકમાં ટુ રેસ ટુ થ્રી કરવાનું થાય તો ટુ મલ્ટીપ્લાય બાય ટુ મલ્ટીપ્લાય બાય થ્રી થાય છે એમાં આપણે ટુને કોઈ પણ રીતે એની સંખ્યા એની વેલ્યુ બદલતા નથી ટુને કોઈ દિવસ વન કરતા નથી આપણે બદલીએ છીએ રેસ ટુ એટલે કે પાવર જે ઘાત હોય છે એની વેલ્યુ થ્રી ટુ અને વન કરીએ છીએ એટલે કે ટુ મલ્ટીપ્લાય બાય ટુ મલ્ટીપ્લાય બાય ટુ રાઈટ તો ફરીથી પોઝ કરીને તમે સોલ્યુશન પહેલાં જાતે લખો અને પછી તમારો સોલ્યુશન જોવા માટે વિડીયો આગળ વધારશો આન્સર છે યસ અહીં આપણે બે આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવાની છે એટલા માટે અહીં એ અને એન બંને પાસ કર્યા છે અહીં પણ એને એન જ નામ રાખ્યું છે મિત્રો ધ્યાન રાખશો અહીં મેં લીધું છે એન એટલે કે એ રેસ ટુ ઝીરો હશે આનો મતલબ એ થાય છે કે એ રેસ ટુ ઝીરો હોય તો રિટર્ન કરવાનું વન થશે નહીં તો અહીં મેં વેરિયેબલ લીધો છે એટલે તમને બંને જાતની વેરાયટી મળે એટલે મેં આગળ વેરિયેબલ વગર ફંક્શન બનાવ્યું અહીં વેરિયેબલનો ઉપયોગ કરીને બનાવ્યું એટલે ફેક્ટોરિયલ જે આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે તમે અહીં ડાયરેક્ટ લખી શકો છો રિટર્ન બ્રેકેટમાં એ ઇન્ટુ પાવર એ કોમા એન માઇનસ વન બ્રેકેટ કમ્પ્લીટ તો પણ કોઈ તકલીફ રહેશે નથી ઇન્ટીજર પી ત્યારે નીકળી જાય છે એટલે આ જે કોમન પેટર્ન છે એ જ છે કે એ ઇન્ટુ એ રેઝ ટુ એન માઇનસ વન એટલે કે આનું જે કોમન પેટર્નની વાત કરી હતી એ ગુણ્યા એ રેઝ ટુ એન માઇનસ વન બસ તો આ જ ઇક્વેશન ખાલી સી સેન્ટેક્સમાં લખ્યું છે અને આ જ કન્ડિશન છે કે એ રેઝ ટુ ઝીરો થાય તો જવાબ વન આવે છે એટલે મિત્રો હવે તમે ધીરે ધીરે સમજવા માંડ્યા હશો કે આ લખવું ખૂબ અઘરું નથી ના સમજ પડે તો તમે વિડીયોને ફરી પ્લે કરીને જોઈ શકો છો મેં અહીં ટુને થ્રી માટે ઇનપુટ નથી કર્યા જગ્યા ઓછી બગડે એટલા માટે બીજો કોઈ પર્પઝ નથી તમે એને સ્કેનએફ કરીને પણ યુઝ કરી શકો છો ઓકે બીજી એક કોમન ભૂલ નોર્મલી પ્રોગ્રામિંગ દરમિયાન થતી હોય છે કે લોકો આને પી ઇક્વલ ટુ ઝીરો કે વન એવું ઇનિશિયલાઇઝ કરતા હોય છે મિત્રો એની જરૂર નથી કારણ તમે સમજો છો આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું કે દર વખતે જેટલી વાર ફંક્શન નવા કોલ થાય છે એટલી વાર પીની નવી વેલ્યુ પીની નવી કોપી બને છે અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને એ આદત કેમ પડી હોય છે કારણ કે આપણે ફેક્ટોરિયલની અંદર એફ ઇક્વલ ટુ એફ મલ્ટીપ્લાય બાય આઈ લખીએ છીએ એટલે એફ ડાબી અને જમણી બાજુ ઇક્વલ ટુની બંને બાજુ આવે છે ત્યારે આપણે એને ઇનિશિયલાઇઝ વનથી કરવો કમ્પલસરી છે નહીં તો જંક વેલ્યુ આવે છે મિત્રો અહીં એવો કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી એટલે મહેરબાની કરીને આ કોમન ભૂલ છે પી ઇક્વલ ટુ વન એ ન કરશો તમે એના વગર જ પ્રોગ્રામ લખી શકો છો અને આ પ્રોગ્રામ તમારી સામે જ છે તમે ખાતરી કરવા માટે એને કમ્પાઇલર પર રન કરીને પણ જોઈ શકો છો આગળ વધીએ બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એ મલ્ટીપ્લાય બાય બી યુઝિંગ રિકર્ઝન આપણે આગળ જોયું તમે પોઝ કરીને જવાબ લખો અને પછી સોલ્યુશન માટે વિડીયો આગળ વધારો યસ સોલ્યુશન છે અહીં પણ બે વેલ્યુઝ પાસ કરવાની છે એ ઇન્ટુ બી અહીં મિત્રો મેં કર્યું છે બીને કાઉન્ટર તરીકે લીધું છે એટલે કે થ્રી મલ્ટીપ્લાય બાય ફોર કરવાનું હોય તો મેં લીધું છે કે થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી ક્યાં સુધી તો એ મારે ગણતરી કરવા માટે મેં બીને ટૂંકમાં એવું કહેવાય છે કે એ રેસ ટુ એનના પ્રોગ્રામમાં જે એનની વેલ્યુ હતી એ મેં અહીંયા બીને એન તરીકે લીધો છે એટલે બી જો વન હોય તો રિટર્ન એ તમે જોઈ શકો છો અહીંયા મેં બદલ્યું છે એ કેમ લખવાનું છે મતલબ કહેવાનો મતલબ એવો થાય છે કે બીની વેલ્યુ વન એટલે કે એ મલ્ટીપ્લાય બાય વન હોય તો તમે સમજો છો જવાબ વન નથી આવતો જવાબ આવે છે એ એટલે કે નંબર પોતે એટલે કે થ્રી મલ્ટીપ્લાય બાય વન હોય તો આન્સર થ્રી આવે છે વન નથી આવતો એ હેતુથી એ ધ્યાન રાખીને તમારે અહીંયા રિટર્ન એ કરવાનું છે વન નહીં વેરિયેબલનો ઉપયોગ કર્યો છે તમે સમજી શકો છો સિમ્પલ છે ખૂબ જ એ પ્લસ ઇક્વેશન કોમન ઇક્વેશન શું આવશે કે એ પ્લસ મલ્ટીપ્લિકેશન શું છે યસ તમે ઇક્વેશન બરોબર જ લખ્યું છે કે કેટલી વખત એન બી માઇનસ વન વખત એટલે કે એનો સરવાળો કેટલી વખત કરવાનો છે મલ્ટીપ્લિકેશન એન બી માઇનસ વન વખત ઓકે આગળ વધીએ એ પ્લસ બીનું રિકર્ઝન મિત્રો આ થોડું કટપટું લાગે છે કે એ પ્લસ બીને રિકર્ઝનથી કેવી રીતે સોલ્વ કરશું તો કોમન ઇક્વેશન તમારે સમજવાનું છે કે મલ્ટીપ્લિકેશનમાં અને આમાં એક જ ફરક છે મેઇન વસ્તુ કોઈ પણ નંબરને ઝીરો સાથે એટલે કે આ બી પણ અહીં કાઉન્ટર તરીકે જ છે એટલે કે થ્રી પ્લસ ઝીરો કરીએ તો આપણે થ્રી મળે છે એટલે અહીંયા પણ વન છે પણ તમે જો અહીંયા એ છે
અહીં વનના બદલે ઝીરો છે કારણ કે આ સરવાળો છે. અહીંયા તમે જુઓ છો એના બદલે વન લીધું છે. કહી શકાય કે થ્રી પ્લસ ફોર એટલે કે આન્સર સેવન આવે છે આપણને ખ્યાલ છે, પણ થ્રી પ્લસ ફોરને આપણે એ રિકર્શનની સેન્સમાં વિચારવા માટે આપણે લખવું પડે કે થ્રી પ્લસ વન પ્લસ વન પ્લસ વન કેટલી વખત, કેટલા, હાઉ મેની ટાઈમ્સ, તો ચાર વખત થાય છે. એટલે મિત્રો કહેવાનો મતલબ એ છે કે મલ્ટિપ્લિકેશનમાં એ પર્ટિક્યુલર નંબરને આપણે પોતાની થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી કરીએ છીએ, જ્યારે અહીં એડિશનમાં આપણે દર વખતે વનને એડ કરીએ છીએ. એટલે થ્રી પ્લસ વન પ્લસ વન પ્લસ વન પ્લસ વન પ્લસ વન, તો એ પ્લસ વનનો જે કન્સેપ્ટ છે એ અહીં મેં ઇક્વેશનમાં લીધો છે. આપણું કોમન ઇક્વેશન બનશે કે કેટલી વાર વન એડ કરવો, વન પ્લસ બી માઇનસ વન ટાઈમ્સ, બી માઇનસ ટુ ટાઈમ્સ, બી માઇનસ થ્રી ટાઈમ્સ, આવું ક્યાં સુધી, તો કે જ્યાં સુધી બીની વેલ્યુ ઝીરો ના થાય ત્યાં સુધી. એટલે મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રિકર્ઝન એકચ્યુઅલી ઇઝી છે. આગળ વધીએ. સમ ઓફ ડિજિટ યુઝ ઇન રિકર્ઝન થોડુંક કોમ્પ્લિકેટેડ લાગશે, ન આવડે તો ટેન્શન ન કરશો. મેં એક્ઝામ્પલ તરીકે મૂક્યું છે, સોલ્યુશન તમે જોઈને પણ કરી શકો છો, જાતે લખવાનો ટ્રાય કરશો તો કોઈ તકલીફ નથી, કારણ કે અહીંયા એક કરતાં વધારે વેરિયેબલ્સ યુઝ થાય છે અને થોડુંક કેલ્ક્યુલેશન્સ પણ અટપટું છે. એના માટે તમારે પહેલાં નોર્મલી સમ ઓફ ડિજિટનો પ્રોગ્રામ લૂપથી તમે પરફેક્ટ સમજીને કામ કરો અને તમે રિકર્સિવ પેટર્ન ફાઇન્ડ કરશો તો તમે આને સરળતાથી સોલ્વ કરી શકશો. પોઝ કરીને જાતે સોલ્યુશન લખો અને સોલ્યુશન આ છે. સમ ઓફ ડિજિટ એક જ નંબર પાસ કર્યો છે, મેં ડાયરેક્ટલી આન્સર પ્રિન્ટ કર્યો છે કારણ કે રિટર્ન કરે છે, થોડું કટપટું કદાચ લાગી શકે છે. તો અહીં તમે જુઓ છો કે એન મોડ્યુલો ટેનથી તમને છેલ્લી ડિજિટ છૂટી પડે છે, છેલ્લી ડિજિટ છૂટી પડે છે અને પછી આપણે યાદ હોય તો એન ઇક્વલ ટુ એન ડિવાઈડ બાય ટેન કરીએ છીએ. એ જે એન ઇક્વલ ટુ એન ડિવાઈડ બાય ટેનનું કામ છે એ તમે જ્યારે ફંક્શનની નવી કોપી બને છે ત્યારે એનની વેલ્યુ ત્રણ ડિજિટમાંથી ટુ ડિજિટની થઈ જાય છે. દાખલા તરીકે તમે 123 123 લખ્યું હોય તો 123 મોડ્યુલો 10 થશે, અહીંયા 3 + 123 ડિવાઈડ બાય 10 એટલે કે 12. એટલે જ્યારે નેક્સ્ટ ફંક્શન કોલ થાય છે ત્યારે એનની વેલ્યુ અહીંયા 12 જાય છે, 123 નહીં. 12માંથી ફરીથી 2 તમે છૂટો પાડશો અને પછી થશે 1. અને જ્યારે સિંગલ ડિજિટ છેલ્લો આંકડો રહે છે ત્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે કે 1 < 9, યસ, એટલે છેલ્લો આંકડો રિટર્ન થાય છે અહીં આ રીતે. એટલે મિત્રો થોડુંક પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, ફરીથી વારંવાર સમજવાનો ટ્રાય કરશો તો કોઈ તકલીફ નડશે નહીં. ફિબોનાકી સિરીઝ યુઝિંગ રિકર્ઝન આ ટફ પડી શકે છે. આના મેં એક મારો પ્રોગ્રામ પણ લખ્યો છે, નેટ ઉપર પણ એનું બીજું અલગ સોલ્યુશન આપેલું છે. કોઈપણ ટેન્શન કર્યા વગર તમે આગળ વધી શકો છો, પોઝ કરીને જવાબ લખી શકો છો. બે સોલ્યુશન આપેલા છે, આઉટપુટ પણ આપ્યું છે, કારણ કે બંનેના આઉટપુટમાં થોડોક ફરક છે. ફરક સાચા ખોટાનો નથી, પણ એક મેમ્બર ઓછો અને એક વધે છે એનો છે. ફિબોનાકી સિરીઝની અંદર મેં અહીં પાસ કર્યો છે ફર્સ્ટ, એફ ફોર ફર્સ્ટ, એસ ફોર સેકન્ડ. ફર્સ્ટને સેકન્ડ મેમ્બર્સને ઇનપુટ, સેકન્ડ મેમ્બર્સને પાસ કર્યા છે. નંબર અહીં થાય છે કે કેટલા કેટલા મેમ્બર્સ તમારે પ્રિન્ટ કરવા છે સ્ક્રીન પર. એટલે કાઉન્ટર અહીં છે અને કાઉન્ટર એ અહીં એન માઇનસ વન થાય છે, તમે જોઈ શકો છો. બીજી એક વસ્તુ, તમે જો લૂપથી આ પ્રોગ્રામ પહેલાં કર્યો હોય, તમે એને સાથે રાખીને ચેક કરવા માગતા હો તો તમે જોઈ શકો છો કે એની અંદર જે સેકન્ડ હોય છે એ ફર્સ્ટ બને છે અને જે આન્સર હોય છે, જે નવો મેમ્બર હોય છે એ સેકન્ડ બને છે અને એ કામ થયા કરે છે. એ જ વસ્તુ અહીંયા થાય છે કે જે નેક્સ્ટ ફંક્શન કોલ થાય છે ત્યારે જે સેકન્ડ હોય છે એ ફર્સ્ટ બને છે અને જે આન્સર હોય છે કે એટલે કે ફર્સ્ટ પ્લસ સેકન્ડ એ નેક્સ્ટ ટાઈમ સેકન્ડ બની જાય છે. એટલે એ કામ, અસાઇનમેન્ટનું કામ અહીં ફંક્શન કોલથી થાય છે. તમે આગળ પણ જોયું કે સમ ઓફ ડિજિટની અંદર પણ એન ડિવાઈડ બાય ટેનનું જે કામ છે એ પણ ફંક્શન કોલથી થતું હતું, અસાઇનમેન્ટ ઓપરેટરનો સીધો ક્યાંય ઉપયોગ નથી થતો. મિત્રો આ ફંક્શન, આ પ્રોગ્રામનું આઉટપુટ તમે જુઓ તો તમે જોઈ શકો છો કે એન્ટર નંબર ઓફ મેમ્બર્સ 4. તો અહીં ઝીરોથી પ્રિન્ટ થતું નથી, પહેલો મેમ્બર 1 એટલે કે 0 અને 1 એ ઇનિશિયલ મેમ્બર્સને ગણ્યા વગર આ પ્રોગ્રામ રન થાય છે. 1, 2, 3, અને 5 આન્સર આવે છે. તમે આને સુધારો કરીને એન માઇનસ 2 માટે પણ કરી શકો છો કે પહેલાં 0 અને 1 પ્રિન્ટ કરીને તમે તમારી રીતે સુધારો કરી શકો છો. બીજું એક સોલ્યુશન છે જેની અંદર ફિબોનાકી સિરીઝનું સોલ્યુશન નેટ ઉપરથી મેં લીધેલું છે, એ નેટ પર લીધેલું છે. એની અંદર આ જે ફંક્શન છે તમે જોઈ શકો છો, આ જે ફંક્શન છે એની અંદર પોતાનામાં જ બે ફંક્શન કોલ છે એન માઇનસ 1 અને એન માઇનસ 2 માટે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ જે ફંક્શન છે એ પર્ટિક્યુલર એક મેમ્બરને શોધીને આપે છે. એટલે અહીં જેમ પ્રિન્ટએફમાં વારંવાર પ્રિન્ટએફ થાય છે એવું નથી. તમે જોઈ શકો છો એનું રિટર્ન ટાઈપ વોઇડ છે, પણ અહીંનું રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે. એટલે આ પર્ટિક્યુલર એટલામાં વેરિયેબલ, દાખલા તરીકે તમે અહીંયા 9 નાખશો તો તમને 34 નંબરનો એલિમેન્ટ રિટર્ન કરશે અને એ જે પર્ટિક્યુલર એલિમેન્ટ આવે છે
એને એકલાને પ્રિન્ટ કરો તો 34 પ્રિન્ટ કરશે, પણ જો આ રીતે સિરીઝ પ્રિન્ટ કરવી હોય કે 1 2 3 5 એ સિરીઝ પ્રિન્ટ કરવી હશે તો તમારે એને એ ફંક્શન કોલને ફોર લૂપમાં નાખવું પડશે. આ ફોર લૂપ ફિબોનાકી સિરીઝ ગણતરી કરવા માટે નથી પણ ફિબોનાકી ફંક્શનને કોલ કરવા માટે છે. એટલે મિત્રો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા કે ફોર લૂપ આમાં તો યુઝ કર્યું છે એટલે આ તો રિકર્ઝન છે નહીં. તમે જોઈશો એન્ટર ટોટલ ટર્મ્સ 5 ફાઇલ, તમે જુઓ છો અહીંયા 0 અને 1 ઇનિશિયલી બંનેને પ્રિન્ટ પણ કર્યા છે અને એનું આઉટપુટ 0 1 1 2 અને 3 જે આગળ આ એટલે કે બાજુના એક્ઝામ્પલમાં આ બંને એલિમેન્ટ્સ ઇનિશિયલ એલિમેન્ટને પ્રિન્ટ કરી શક્યા નહોતા. અને આ ફોર લૂપથી આ જે એનની વેલ્યુ હોય છે એ અને અહીંયા જે નમની વેલ્યુ છે એનો મિનિંગ સેમ જ છે, પણ અહીં કહેવાનો મતલબ એટલો છે કે 0 અને 1 પ્રિન્ટ કર્યા છે અને એ પ્રિન્ટ કરવા માટે ફોર લૂપનો ઉપયોગ કર્યો છે. ટૂંકમાં આ જે ફિબોનાકી સિરીઝનું જે આ ફંક્શન છે એ પર્ટિક્યુલર એક એલિમેન્ટ રિટર્ન કરે છે. મિત્રો n 2 1 એટલે કે તમે 5 ઇનપુટ કરશો 5 4 3 2 1 નો પ્રોગ્રામ પણ લખી શકાય છે. 1 to n 1 2 3 4 5 એટલે કે એનની વેલ્યુ જો 5 હોય તો 1 2 3 4 5 નો પ્રોગ્રામ પણ રિકર્ઝનથી લખી શકાય છે. આ ફક્ત પ્રેક્ટિસ માટે સમજ માટે આપ્યો છે. અહીં પ્રિન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, અહીં કંઈ રિટર્ન કરવાનું નથી, એનું ધ્યાન રાખશો. તમે સમજી શકો છો ખૂબ સિમ્પલ પ્રોગ્રામ છે. એનની વેલ્યુ 1 હોય તો n પ્રિન્ટ કરવાનો એટલે કે 1 હોય તો 1 પ્રિન્ટ કરવાનો આ પ્રોગ્રામ છે. અને પ્રિન્ટ તમે જોઈ શકો છો બંનેમાં પ્રિન્ટ એફ ફંક્શન કોમન છે પણ આ ફંક્શન કોલ છે. અને એ જ પ્રોગ્રામને 1 to n પ્રિન્ટ કરવા માટે કરવાનો હોય તો આ પ્રોગ્રામમાં ખાલી એક સ્ટેટમેન્ટને આગું પાછું કરશો ઉપર નીચે કરશો તો પણ થઈ શકશે. અમારી હિન્ટ છે 1 to n નો પ્રોગ્રામ, એ હિન્ટ પ્રમાણે તમે કમ્પાઇલર પર ચેક કરો તો તમને જવાબ મળી શકશે. યસ મિત્રો, ખાલી આ બે સ્ટેટમેન્ટને ફેરબદલ કરવાથી તમને આન્સર મળી જાય છે. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ શું છે? તમને એડવાન્ટેજ તો બહુ લાગશે નહીં કારણ કે થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ યુઝિંગ રિકર્ઝન મેની કોમ્પ્લેક્સ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ કેન બી સોલ્વડ ઇઝીલી. આપણે જોઈ શકીએ તમને જો ઇક્વેશન મળી જાય a^n, આપણે જોયું કે ફેક્ટોરિયલનું ઇક્વેશન જો મળી જાય એકવાર તો તમે બે સ્ટેટમેન્ટમાં બે જ લાઇનમાં ઇફ અને એલ્સમાં તમે આખો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તમારે ફોલોઅપ લખવાની પણ જરૂર નથી. યુઝિંગ રિકર્ઝન અ પ્રોબ્લેમ કેન બી સોલ્વડ ઇન લેસ નંબર ઓફ પ્રોગ્રામિંગ કન્સ્ટ્રક્ટ. પ્રોગ્રામિંગ કન્સ્ટ્રક્ટ મતલબ લૂપ અને બધું કોમ્પ્લીટ લખવાની જરૂર નથી કમ્પેર ટુ ઇટ્સ ઇટરેટિવ કાઉન્ટર. ઇટરેટિવ મતલબ લૂપ થી તમે જે લખો છો એના કરતાં સરળતાથી લખી શકાય. હા, એને લખવા માટે તમારે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે. ડિસએડવાન્ટેજીસમાં શું છે જોઈએ. ડ્યુ ટુ ધ ઇન્ક્રીમેન્ટલ ફંક્શન કોલ ઇટ કન્ઝ્યુમ્સ મોર મેમરી એન્ડ ટેક્સ મોર ટાઈમ દેન ઇટ્સ ઇટરેટિવ અપ્રોચ. પહેલી જ વાત ખૂબ જ દેખીતું છે કે ફંક્શન જેટલી વાર કોલ થાય એટલી વાર ફંક્શનની નવી કોપી થાય એટલે મેમરી તો ખૂબ વધારે ઉપયોગમાં આવે છે અને એના લીધે એને કેલ્ક્યુલેશન લૂપ કરતાં કેલ્ક્યુલેશનમાં વધારે ટાઈમ જાય છે. પહેલાંમાં એક જ ફંક્શન કોલમાં પૂરું થાય છે, ફંક્શન કોલની અંદર ઇટરેશન થાય છે, જ્યારે અહીંયા જેટલા ઇટરેશન છે એટલા ફંક્શન કોલ થવાના કારણે વધુ વાર લાગે છે લૂપ કરતાં. રિકર્સિવ પ્રોગ્રામ્સ મે ક્રેશ ડ્યુ ટુ સ્ટેક ઓવરફ્લો મેમરી શોર્ટેજ એરર્સ. મેં તમને પહેલાં જ કીધું જો લખવામાં ધ્યાન ન આપવામાં આવે તો સ્ટેક ઓવરફ્લો થાય, મેમરી પૂરી થઈ જાય તો રિકર્ઝન આન્સર આપશે નહીં. રિકર્સિવ ફંક્શન્સ આર કોમ્પ્લેક્સ ટુ રીડ રાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એ વાત તો સાચી છે, આપણે જોયું એ પ્રમાણે લખતા આવડી જશે તો તકલીફ નથી, પણ બીજા કોઈને સમજાવવા કે બીજા કોઈને ઇનિશિયલી તમારે લખવા માટે થોડીક તકલીફ પડતી હોય છે. બગ્સ ઇન અ રિકર્સિવ ફંક્શન્સ આર ડિફિકલ્ટ ટુ ટ્રેસ એન્ડ રિમૂવ. મિત્રો, આ કહેવાનો મતલબ એ છે કે આમાં જો લોજિકલ એરર આવે છે તો એનું ડિબગિંગ કરવું બહુ ટફ હોય છે કારણ કે તમે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન કરો ને તો પણ તમને ફંક્શન ત્યાંને ત્યાં જ ફરતું ગોળ ગોળ ફરતું લાગતું હોય છે. બસ મિત્રો, તો આ વિડીયોને અહીં જ પૂરું કરીએ. હોપસો કે તમને રિકર્ઝનમાં સારી એવી સમજ પડી હશે. મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે. થેન્ક યુ.